આજે આ વિડીયોમાં અમે તમને બતાવીશું કે 8 ડિસેમ્બર જે દિવસે ગુજરાતની ચૂંટણીના પરિણામો આવશે તે દિવસે શું થઈ શકે છે. સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. 8 વાગે ને 1 મિનિટ પર પ્રથમ ટ્રેન્ડ આવી જશે, તે પણ ભાજપની તરફેણમાં. 9 વાગ્યા સુધીમાં જે લોકો કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર છે, તેમણે પોતાના ટીવી તોડી નાખ્યા હશે. 10 વાગ્યા સુધીમાં ભાજપ બહુમતીમાં આવી ગઈ હશે. 12 વાગ્યા સુધીમાં આપ અને કોંગ્રેસના ગુજરાત કાર્યાલય પર ખંભાતી તાળા લાગી ગયા હશે. 1 વાગ્યા સુધીમાં કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી એકબીજાના મોબાઈલ નંબર હંમેશા માટે ડિલીટ કરી દીધા હશે, સાથે એકબીજાને વોટ્સએપમાં પણ બ્લોક કરી દીધા હશે. બપોરે 2 વાગ્યા સુધીમાં કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને કહેશે કે ચૂંટણીમાં ગરબડ થઈ છે, ઈવીએમ ખરાબ હતું. 3 વાગ્યા સુધીમાં રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરશે અને કહેશે કે હું તો ભારત જોડો યાત્રા કરી રહ્યો હતો, આ ચૂંટણી સાથે મારે કોઈ લેવા દેવા નથી. દોષનો ટોપલો મલ્લિકાર્જુન ખડગે પર ઢોળશે. સાંજે 4 વાગ્યા સુધીમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હશે અને કેજરીવાલે ગુસ્સામાં ગોપાલ ઇટાલિયા અને ઈસુદાનને પાર્ટીમાંથી તગેડી મૂક્યા હશે. સાંજે 6 વાગે પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડાજી ગુજરાતમાં ભાજપની જીત પર આભાર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. રાત્રે 9 વાગે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા છોડીને ઇટાલી જવા માટે ટિકિટ જોઈ રહ્યો હશે. કેજરીવાલ પૈસા ગણી રહ્યો હશે કે હવે મારી પાસે કેટલા પૈસા બચ્યા છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં તો સમગ્ર ગુજરાતમાં ચારે કોર ભગવો લહેરાતો હશે.